Assalamualaikum. Good morning, all of you. Standard 8, subject English. Topic Unit 1. I will be dead. Emma, activity 2. A key to heaven. Emma, scene 2. Scene 1 and scene 2 half. આપણે શીખી લીધું. હવે થોડું બાકી છે સીન ટુમાં, તે અત્યારે આપણે એના વિશે ચર્ચા કરીશું. તો અત્યારે આ સેક્શનમાં આપણે સીન ટુ અને એક્ટિવિટી ટુ એ બી વિશે અભ્યાસ કરીશું. દરેક અહીંયા ધ્યાન આપશે. રીડિંગ એન્ડ એક્સપ્લેન, અહીંયા આપણે વાંચન અને સમજૂતી મેળવવાની છે. આપણે સીન વન અને સીન ટુના શબ્દાર્થ લખી લીધા. હજુ થોડા શબ્દાર્થ બાકી છે, એ શબ્દાર્થ અત્યારે તમારે લખવાના છે. તમારી નોટબુકમાં કન્ટિન્યુ નંબર આપીને લખવાના છે, આજની તારીખ લખવાની છે. આ આપણા શબ્દાર્થ છે. વ્યવસ્થિત સારા અને સુંદર અક્ષરે દરેક વિદ્યાર્થીની 5 વાર પોતાની નોટબુકમાં લખશે. હવે આપણે સીન ટુમાં જ્યાંથી બાકી છે ત્યાંથી સમજૂતી મેળવીએ. જુઓ, રમન ગોઝ વેરી નિયર ધ સાધુ. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. લાસ્ટ સેક્શનમાં આપણે જોયું કે રમન જાય છે ગામમાં, જાય છે રમન અને જુએ છે કોણ સાધુ છે. ત્યાં જઈને બધું જુએ છે, પછી એ સાધુ પાસે નજીક જાય છે અને સાધુને કહે છે કે મને એવા આશીર્વાદ આપો કે જેથી હું સીધો સ્વર્ગમાં, મારા મૃત્યુ પછી સીધો સ્વર્ગમાં જાઉં. એટલે સાધુ કહે છે કે હા બેટા, એ સમસ્યા ઘણી સહેલી છે, તું મારી વધુ નજીક આવ. એટલે રમન સાધુની નજીક જાય છે. ગોઝ એટલે જાય છે, નિયર એટલે નજીક, વધુ નજીક જાય છે. અચાનક, સડનલી એટલે અચાનક. હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. બિયર્ડ એટલે દાઢી. સાધુઝ અપોસ્ટ્રોફી એસ છે, સાધુની દાઢી માંથી એ શું કરે છે, આઉટ એક વાર ખેંચી કાઢે છે. એટલે સાધુ શું કરે છે, આઉચ. સાધુને પીડા થાય છે, દુઃખ થાય છે, એટલે બોલે છે. આ ઉચ્ચ શબ્દ શું છે, પીડાજનક શબ્દ છે. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. એડ્રેસીસ એટલે સંબોધન કરવું, ક્રાઉડ એટલે ટોળું, પ્રાઉડલી એટલે ગર્વથી, હેર એટલે વાળ. ટુ હેલ્ડ એટલે પકડવું, એનું ભૂતકાળ છે હોલ્ડ, પકડ્યું. એણે શું કર્યું, તે ગર્વથી વાળ ઊંચો પકડે છે. સાધુની દાઢીનો વાળ ગર્વથી ઊંચો પકડે છે અને શું કરે છે, ટોળાને સંબોધન કરે છે, બતાવે છે. રમન, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. રમન શું કરે છે, વાળ બતાવે છે અને કહે છે ટોળાને કે હું દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છું. લકીએસ્ટ એટલે નસીબદાર. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડિરેક્ટલી ટુ હેવન. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. હેવન એટલે સ્વર્ગ અને ડિરેક્ટલી એટલે સીધું. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. હી કોના માટે વપરાયું, સાધુ માટે. કહે છે કે તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. કોણ, સાધુ. હોલી એટલે પવિત્ર. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકટ ટુ હેવન. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. એટલે કે તેમનો દાઢીનો વાળ એટલો નસીબદાર છે કે જેની પાસે આ વાળ હશે એ વાળ સીધી આપણને સ્વર્ગમાં સીધા લઈ જશે. ટિકિટ, ફ્રી ટિકિટ છે. વિલેજર ટુ, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. એટલે વિલેજર ટુ શું કહે છે,
એ અગાઉ આવી ગયો. એ કહે છે કે મારે આ દુનિયામાં ધનવાન થવા કરતાં સ્વર્ગમાં જવું છે. મહારાજ મને એક વાર ખેંચી કાઢવાની પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અલોટ બટ ધ વિલેજર પ્લક્સ અહેર. સાધુએ શું કર્યું? ઘણો વિરોધ કરે છે પણ ગામનો માણસ એક વાર ખેંચી કાઢે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેઇન. ફરીથી વેદનાથી તે ચેસ પાડી ઉઠે છે. પેઇન એટલે વેદના થવી, પીડા થવી. વન ફોર મી ટુ, એટલે ગામનાનો ત્રીજો વ્યક્તિ ઉભો થાય છે, કહે છે કે મારા માટે પણ એક. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. લોકો શું કરે છે? સાધુની ચારે તરફ તોરું અડાઈને ભેગા થઈ જાય છે અને મોતે મોતેથી સ્ક્રીમ એટલે બૂમ પાડવી, જોરથી બૂમો પાડે છે. માય લોર્ડ, નામદાર. કોણ કહે છે? રમન. પ્લીઝ ડુ નોટ સે ટુ સે નો ટુ યોર ફોલોઅર્સ. મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન, તેમને સ્વર્ગની ચાવી આપો. આપણે ટાઇટલમાં શું શીખ્યા, શું જોયું ટાઇટલમાં? અ કી ટુ હેવન. જુઓ આને લખતું છે કે સ્વર્ગની ચાવી. તો આખો પાઠ આ સ્વર્ગની ચાવી વિશે છે. મહેરબાની કરી એમને સ્વર્ગની ચાવી લેવા દો. ધ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ. સાધુ શું કરે છે? ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન, તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ, લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ફેક સાધુ, ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. લોકો તેનો પીછો કરે છે. ચેસ એટલે પીછો કરવો. પીપલ ચેસ હિમ, લોકો તેનો પીછો કરે છે. જુઓ અહીંયા ચિત્રમાં આપણને આપ્યું છે, આ ગામનું ચિત્ર છે. આ ગામદાનું ચિત્ર છે, આ ગામદાના લોકો છે, આ તેનાલી રમન છે. આ ચોતરો છે, વૃક્ષની નીચે આપણને જે પ્લેટફોર્મ આપ્યું છે એ આ ઓટલો છે, ચોતરો છે. અહીંયા બધા ભેગા થયા છે એટલે રમન શું કહે છે? સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. આ સાધુનું સત્ય હતું. તેને ફક્ત, હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ. સાધુ બધા લોકોને શું કહે છે કે આ એક સાધુ ફેક સાધુ છે, તેને ફક્ત તમારા પૈસા અને ભેદ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે સખત મહેનત કરીને ધનવાન બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુસ લાઈક ધીસ. અર્નિંગ એટલે કમાણી, કમાવવું. આપણે આપણી કમાણી આવા સાધુઓને આપવાની જરૂર નથી. ઓહ માય, ટુ ગોલ્ડ કોઈન્સ. એટલે વિલેજર ટુ શું કહે છે? અરે મારા બે સોનાના સિક્કા. રમન, ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રમન શું કહે છે કે ચિંતા કરશો નહીં, રાજાના માણસો તેની ધરપકડ કરી લેશે, તેને ગિરફ્તાર કરી લેશે. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક, દરેકને તેમના પૈસા પાછા મળશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. અને રમન ક્યાં જાય છે? ડરમારમાં ચાલ્યો જાય છે. આ પ્રમાણેનો પાઠ છે. હવે એક્ટિવિટી ટુ એ. એક્ટિવિટી ટુ એમાં છે, માર્ક ટિક ધ કરેક્ટ ઓપ્શન. સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરો. અહીંયા આપણે નિશાની કરવાની નથી, જે પ્રમાણે આપણે ટ્રુ અને ફોલ્સ લખીએ છીએ એ પ્રમાણે જ લખવાનું છે. દરેક વિદ્યાર્થીની ધ્યાન આપશે. આપણે સાચા ઓપ્શન પર ટિક કરવાની નથી. આપણે વાક્ય આ રીતે લખવાનું અને નીચે એનો જવાબ લખવાનો, ટી આર યુ ઈ ટ્રુ. ફોલ્સ હોય તો એફ એ એલ એસ ઈ, એ પ્રમાણે આપણે અહીંયા લખવાનું છે.
The sadhu had many followers. Sadhu ne ghana anuyayiyo hata. Sachu ke khotu? True. Etle apne ahiya lakhisun true. Samjay che? Apne true ane false ni nishani kadvani nathi. Apne true ane false sacho javab lakhvano che. The king wanted to meet the sadhu. Raja ni ichcha sadhu ne malvani hati. False. Raja ni no hati. Etle false avse. तेनाली रमन हेड नो रिस्पेक्ट फॉर द फेक साधु. तेनाली रमन ने आवा जे फेक साधु छे लुच्चा साधु छे ए विषे कोई मान हतू नहीं. एटले अहींया शुं आवशे ट्रू. द साधु वॉज रियली अ होली मैन. साधु ए खरेखर पवित्र मानस हता. फॉल्स ए पवित्र न हता. द साधु हेड अ मेजिकल बियर्ड. साधु पासे जादुई દાઢીનો વાળ હતો. જાદુઈ દાઢી હતી. ફોલ્સ. તેનાલી રમન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. જુઓ તેનાલી રમન ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતા હતા. ફોલ્સ. ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન. સાધુએ પેલા કામદારના વ્યક્તિને ખરેખર માલદાર વ્યક્તિ બનાવ્યો. ફોલ્સ. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. રાજાને તેના લોકોની તેની પ્રજાની ફિકર હતી, ચિંતા હતી. ટ્રુ. ગુડ સાધુસ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધ સર્વિસ. સાચા સાધુ ખરેખર એમની સેવાના પૈસા સ્વીકારે છે. હંમેશા એમણે પૈસા લેવાનું વિચારે છે. સાચા સાધુ સારા સાધુ લેવા ઈચ્છતા નથી. એટલે અહીંયા આવશે ફોલ્સ. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રમન. રાજાએ તેનાલી રમન પર વિશ્વાસ કરતા હતા, એના પર ટ્રસ્ટ કરતા હતા. ટ્રુ. વિલ યુ ગો ટુ અ સાધુ અ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ? નો. આ પ્રમાણે તમારે લખવાનું છે. ત્યાર પછી એક્ટિવિટી ટુ બી. એક્ટિવિટી ટુ બીમાં છે હુ ઇઝ ધીસ સેન્ટન્સ અબાઉટ. આ કોના કોને લગતા વાક્યો છે તે. જુઓ અહીંયા હી લાઈવડ ઇન ધ કેમ્પ. તે કેમ્પમાં રહેતો હતો. કોણ? સાધુ. એટલે આપણે અહીંયા લખીશું સાધુ. અહીંયા લખીશું આપણે સાધુ. કોને લગતા વાક્યો છે તે આપણે અહીંયા જવાબ લખવાનો છે. હી ટુક આઉટ કોઈન્સ ફ્રોમ હિઝ પોકેટ. તેના ખિસ્સામાંથી સિક્કા બહાર કાઢ્યા. વિલેજર ટુ. હી રસ દેતું તો સાધુ. તેનાલી રમન. હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. તેની ઈચ્છા શું હતી? નવા રોડ પ્રોજેક્ટની વિશે ચર્ચા કરવાની હતી. કોને લખતું છે આ વાક્ય? રાજાને. એટલે આપણે લખીશું ધ કિંગ. હી પ્રોડ્યુસ ધ કોઈન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. કોણ હવામાં ઉછાળે છે? સાધુ. એટલે આપણે અહીંયા લખીશું સાધુ. હી પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. તેણે સાધુની દાઢીમાંથી એક વાર ખેંચી કાઢ્યો. કોણે? તેનાલી રમન. એટલે આપણે અહીંયા લખીશું તેનાલી રમન. હી કેમ ફ્રોમ ધ હિમાલયાઝ. તે હિમાલયમાંથી આવે છે. કોણ? સાધુ. હી ટુક અવે ધ સેપ. તેણે કોથરો લઈ લીધો. કોણે લીધો? સાધુના આસિસ્ટન્ટે. એટલે આપણે અહીંયા લખીશું સાધુસ આસિસ્ટન્ટ. આ પ્રમાણે તમારે બંને એક્ટિવિટી લખી લેવાની છે. દરેક વિદ્યાર્થીની પોતાની નોટબુકમાં વ્યવસ્થિત સારા અને સુંદર અક્ષરે આ બધી જ એક્ટિવિટી લખશે. થેન્ક યુ.